ની અંદર કોઈ પાર્ટી ના નેતા આવ્યા હતા અને એમની જાહેર સભામાં એવો દાવો કર્યો કે બનાસકાંઠામાં જે સામેના ઉમેદવાર ચૂંટણી લડે છે એમની ડિપોઝિટ જપ્ત કરવી પડે અને એમની ડિપોઝિટ જપ્ત થવાની છે, એમની ડિપોઝિટ રહેવા દેવાની નથી. હું એમને વાછોલ ગામથી કહેવા માંગુ છું કે જેના નામ વગર તમે કટાક્ષ કરો છો અને જેના ડિપોઝિટ જપ્ત કરવાની વાતો તમે કરો છો, એમને હું કહેવા માંગુ છું કે મારી બનાસકાંઠાના અઢારે સમાજના મતદારો ડિપોઝિટ ભરવાના છે, એનું મેં એકાઉન્ટ પર ખોલાવી નાખ્યું છે અને સમગ્ર જિલ્લામાંથી એનામાં એકાઉન્ટમાં 1,00,000 રૂપિયા પણ આવી ગયા છે, ત્યારે તમે ડિપોઝિટ જપ્ત કરવાનું કહીને બનાસકાંઠાની જિલ્લાની જનતાનું મતદારોનું અપમાન કરો છો અને અપમાનનો બદલો એ બનાસકાંઠાની 18 આલમ 36 કોમ એ 7/5/2024 ના રોજ એ મતદાન કરીને તમારો અહંકારનો જવાબ એ બનાસકાંઠાની જનતા આપશે. સામેના પાર્ટીના ઉમેદવારોને જીતાડવા માટે અને 6 માંથી 6 ના દાવા કરવા વાળા સામેની પાર્ટીના જવાબદાર હોદ્દેદારો હવે બનાસકાંઠાની અંદર અપડાઉન કરે છે અને રોજે રોજ કોંગ્રેસના આગેવાનોને સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી અને પરાણે પરાણે ભાજપમાં જાહેરાત કરાવે છે. એમને એમ કે અમે વાતાવરણ દોડીએ, એક દિવસ પ્રદેશ પ્રમુખ આવે, બીજે દિવસ મુખ્યમંત્રી આવે, હમણાં પછી પીએમ આવશે. ખરેખર આ બનાસકાંઠાની જનતાએ જે તાકાત બતાવીને એમની ઊંઘ હરામ કરી છે બનાસકાંઠાની જનતાએ, ત્યારે હું આપ સૌને ખાતરી આપું છું કે જે તમે પ્રેમ સ્નેહ ને લાગણી મારા ઉપર જે રાખી છે એ ચૂંટણીનું પરિણામ એ બનાસકાંઠાની જનતાના હાથમાં છે. પણ આ જે પ્રેમ ને સ્નેહ ને લાગણી તમે 3-3, 4-4 કલાક જે રાહ જુઓ છો એનું ઋણ અદા કરવામાં અમે અને કોંગ્રેસ પાર્ટીના આગેવાનો ક્યાંય પીછે નહીં કરીએ એની પણ અમે તમને આપ સૌને ખાતરી આપીએ છીએ. એક બાજુ હું બનાસની બેંક છું, સામે બનાસ બેંક છે. આ બધા સંસાધનો ભૂતકાળની અંદર અમે એક વખત મારી સામે લડ્યા છે અને પૈસાથી જ અને સંસાધનોથી લોકશાહી જો ખરીદાતી હોય તો 542 સીટો ગૌતમ અદાણી એકલો ખરીદી નાખે એટલી તાકાત એની આર્થિક સત્તા એમની છે. આજે બનાસકાંઠાની અંદર કોઈ પાર્ટીના નેતા આવ્યા હતા અને એમની જાહેર સભામાં એવો દાવો કર્યો કે બનાસકાંઠામાં જે સામેના ઉમેદવાર ચૂંટણી લડે છે એમની ડિપોઝિટ જપ્ત કરવી પડે અને એમની ડિપોઝિટ જપ્ત થવાની છે, એમની ડિપોઝિટ રહેવા દેવાની નથી. હું એમને વાછોલ ગામથી કહેવા માંગુ છું કે જેના નામ વગર તમે કટાક્ષ કરો છો અને જેના ડિપોઝિટ જપ્ત કરવાની વાતો તમે કરો છો, એમને હું કહેવા માંગુ છું કે મારી બનાસકાંઠાના 18 સમાજના મતદારો ડિપોઝિટ ભરવાના છે, એનું મેં એકાઉન્ટ પર ખોલાવી નાખ્યું છે અને સમગ્ર જિલ્લામાંથી એનામાં એકાઉન્ટમાં 1,00,000 રૂપિયા પણ આવી ગયા છે, ત્યારે તમે ડિપોઝિટ જપ્ત કરવાનું કહીને બનાસકાંઠાની જિલ્લાની જનતાનું મતદારોનું અપમાન કરો છો અને અપમાનનો બદલો એ બનાસકાંઠાની 18 આલમ 36 કોમ એ 7/5/2024 ના રોજ એ મતદાન કરીને તમારો અહંકારનો જવાબ એ બનાસકાંઠાની જનતા આપશે. સામેના પાર્ટીના ઉમેદવારોને જીતાડવા માટે
અને છબી માહિતી છબી ના દાવા કરવા વાળા સામેની પાર્ટીના જવાબદાર હોદ્દેદારો હવે બનાસકાંઠાની અંદર અપડાઉન કરે છે અને રોજે રોજ કોંગ્રેસના આગેવાનોને સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી અને પરાણે પરાણે ભાજપમાં જાહેરાત કરાવે છે. એમને એમ કે અમે વાતાવરણ દોડીએ, એક દિવસ પ્રદેશ પ્રમુખ આવે, બીજે દિવસ મુખ્યમંત્રી આવે, હમણાં પછી પીએમ આવશે. ખરેખર આ બનાસકાંઠાની જનતાએ જે તાકાત બતાવીને એમની ઊંઘ હરામ કરી છે બનાસકાંઠાની જનતાએ, ત્યારે હું આપ સૌને ખાતરી આપું છું કે જે તમે પ્રેમ સ્નેહ ને લાગણી મારા ઉપર જે રાખી છે એ ચૂંટણીનું પરિણામ એ બનાસકાંઠાની જનતાના હાથમાં છે. પણ આજે પ્રેમ ને સ્નેહ ને લાગણી તમે ત્રણ ત્રણ ચાર ચાર કલાક જે રાહ જુઓ છો એનું ઋણ અદા કરવામાં અમે અને કોંગ્રેસ પાર્ટીના આગેવાનો ક્યાંય પીછે નહીં કરીએ એની પણ અમે તમને આપ સૌને ખાતરી આપીએ છીએ. એક બાજુ હું બનાસની બેંક છું, સામે બનાસ બેંક છે. આ બધા સંસાધનો ભૂતકાળની અંદર અમે એક વખત મારી સામે લડ્યા છે અને પૈસાથી જ અને સંસાધનોથી લોકશાહી જો ખરીદાતી હોય તો 542 સીટો ગૌતમ અદાણી એકલો ખરીદી નાખે એટલી તાકાત એની આર્થિક સત્તા એમની છે. આજે બનાસકાંઠાની અંદર કોઈ પાર્ટીના નેતા આવ્યા હતા અને એમની જાહેર સભામાં એવો દાવો કર્યો કે બનાસકાંઠામાં જે સામેના ઉમેદવાર ચૂંટણી લડે છે એમની ડિપોઝિટ જપ્ત કરવી પડે અને એમની ડિપોઝિટ જપ્ત થવાની છે, એમની ડિપોઝિટ રહેવા દેવાની નથી. હું એમને વાછોલ ગામથી કહેવા માંગુ છું કે જેના નામ વગર તમે કટાક્ષ કરો છો અને જેના ડિપોઝિટ જપ્ત કરવાની વાતો તમે કરો છો એમને હું કહેવા માંગુ છું કે મારી બનાસકાંઠાના અઢારે સમાજના મતદારો ડિપોઝિટ ભરવાના છે. એનું મેં એકાઉન્ટ પર ખોલાવી નાખ્યું છે અને સમગ્ર જિલ્લામાં જે એનામાં એકાઉન્ટમાં 1,00,000 રૂપિયા પણ આવી ગયા છે ત્યારે તમે ડિપોઝિટ જપ્ત કરવાનું કહીને બનાસકાંઠાની જિલ્લાની જનતાનું મતદારોનું અપમાન કરો છો અને અપમાનનો બદલો એ બનાસકાંઠાની 18 આલમ 36 એક ઓમ એ 7/5/2024 ના રોજ એ મતદાન કરીને તમારા અહંકારનો જવાબ એ બનાસકાંઠાની જનતા આપશે.